નમસ્કાર મિત્રો, વિડિયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, બિફોર જોઈએ વાવાઝોડું અને એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો સક્રિય. તો હાલ મિત્રો, વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ સામે મળી રહી છે. આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી. તો હાલ મિત્રો, અરબી સમુદ્રની અંદર સર્જનાર વાવાઝોડું ગુજરાત પર કેટલી અસર કરશે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. આ સાથે સાથે અરબી સમુદ્રની અંદર આગળ આવનાર દિવસોની અંદર મિત્રો જે વાવાઝોડું સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એની અંદર મિત્રો બિફોર જોય વાવાઝોડું હાલ ત્રાટકવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે આ વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્રાટકીને તે કેટલી અસર દર્શાવશે ગુજરાત રાજ્ય પર તેના વિશે પણ મિત્રો આપણે જેમ નવી અપડેટ આવશે એમ જણાવતા રહીશું. આ સાથે સાથે આગામી દિવસોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે અને ભારેથી અતિભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર સવારથી મિત્રો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ભારે ત્યાંથી ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો. આ સાથે સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ કચ્છના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની હાલ આગાહી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે આગામી 48 કલાકની અંદર મિત્રો આપણે વાત કરીએ તો લો પ્રેશર સિસ્ટમ જે છે એ વધુ એક્ટિવ બની શકે છે એવું હાલ અમારું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સાથે સાથે આ વાવાઝોડાની જેમ પણ સમગ્ર નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા દઈશું. તો મિત્રો, અરબી સમુદ્રને સર્જનાર જે વાવાઝોડું હાલ ડિપ્રેશન તેમજ ડિપ્રેશન ફેરવાઈને તે ચક્રવાત એટલે કે વાવાઝોડાની અંદર તબદીલ થશે તો તેનું નામ જે છે મિત્રો બિફોર જોય નામ વાવાઝોડું નામ રાખવામાં આવ્યું છે. તો મિત્રો, આની સમગ્ર નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.